વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ પ્રકરણ 16 કામનો મહિનો એમાં ભાગ 3 વિષય સમજીશું. તમે આસપાસની ચોપડી કાઢીને પાન નંબર 127 ખુલ્લું રાખજો. હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમે અંદર ધ્યાન આપજો. મેં તમને કહ્યું હતું કે પ્રાણીના દાંત છે એ વિશે તમે વાંચી રાખવાનું છે, જેથી હું સમજાવું તો તમને એના વિશે વધારે ખ્યાલ આવે. પછી દરેક પ્રાણીના દાંત છે એ અલગ અલગ પ્રકારના હોય છે. આપણા મનુષ્યના દાંત પણ કેવા હોય છે? અલગ અલગ પ્રકારના હોય છે. એમ પ્રાણીના દાંત પણ અલગ અલગ પ્રકારના હોય છે. કેટલાના જાડા અને મોટા હોય છે, કેટલાના આગળથી તીક્ષ્ણ હોય છે, અણીદાર હોય છે, કેટલાક એવા હોય છે કે ખોરાક ચીરવા માટે ઉપયોગી છે, બરાબર છે. કેટલાક એવા દાંત ને હોય છે એનો કામ શું હોય છે? તો ભૂખું કરવા માટે ઉપયોગી હોય છે. એમ અહીં આપણે વાત કરવામાં આવી છે પ્રાણીના દાંતની. એ તમે ચોપડીમાં હું જે પ્રમાણે શીખવાડું એ પ્રમાણે તમે અંદર જોજો. જો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું છે કે પ્રાણીઓના જુદા જુદા પ્રકારના દાંત હોય છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. અહીં લખ્યું છે, જો વિદ્યાર્થી મિત્રો, કે આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે અને મોટા અને સપાટ હોય છે. એટલે ચાવવા માટેના દાંત મોટા અને સપાટ હોય છે. બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે. તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે. હવે એ દાંતનો જ આપણે ઉપયોગ છે, પણ દરેક દાંતનો ઉપયોગ કેવો છે? તો અલગ અલગ પ્રકારનો એમનો ઉપયોગ છે. તમે ગાયના જોયા તો આગળના દાંત ઘાસ કાપવા માટે, પાછળના જે દાંત છે એ મોટાને સપાટે ઘાસ ચાવવા માટે છે. એ રીતના દરેકના અલગ અલગ છે. બિલાડીના માંસ ફાડવા માટે, સાપને દાંત હોય છે પણ એ પોતાનો ખોરાક ગળી જાય છે. ખિસકોલીના દાંત છે એ કોતરવા માટે હોય છે. એ રીતના અલગ અલગ દાંતનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. હવે તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો. હોય એને આપેલું છે કે તમારી ઉંમર, તો આશરે તમારી ઉંમર અત્યારે કેટલી હોય છે? તો 9 વર્ષ કાં તો 10 વર્ષ જેટલી તમારી ઉંમર હોય છે. હવે તમારા દાંત કેટલા છે? હું વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે કરવાનું હોય છે, કે કેમ કે દરેકના દાંત અલગ અલગ હોય એ મને ખબર હોય ના કે તમારા મોઢામાં કેટલા દાંત છે, તમારે જાતે જ ગણીને લખવાના હોય. પણ આ તમને સમજ પડે એટલા માટે હું તમને ફક્ત એક ઉદાહરણ આપું છું. આશરે તમારા દાંત છે એ 20 જેટલા છે. તમારો કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે અને કેટલા, તે તમને ખ્યાલ હશે કે તમારા દાંત કેટલા તૂટી ગયા. કે આપણે અત્યારે શું કરીએ છીએ, મમ્મી પપ્પા ના પડે તો પણ આપણે બહાર સાયકલ લઈને જતા હોય છે, ધક્કા ધક્કી કરતા હોઈએ છીએ, તો કેટલા દાંત તૂટી પણ જતા હોય છે. અને કેટલા દાંત એવા પણ હોય છે કે જે આપણે ઉંમરમાં જે ફેરફાર થાય એ પ્રમાણે પડી પણ જતા હોય છે. તો અહીંયા આપેલું હોય છે કે હા, મારા 5 દાંત તૂટી ગયા છે. અને પડી ગયા હોય તો લખવાનું કે મારા આટલા દાંત પડી ગયેલા છે. કે દરેકના તૂટી જાય જરૂરી નથી. તમને કેટલા નવા દાંત આવેલા છે? તો મારે હજુ 4 નવા દાંત આવ્યા છે. તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? તો મારા 10 દાંત તૂટી ગયા છે, જેમાંથી 5 દાંત હજુ સુધી આવ્યા નથી. ગળાને ધીમે ધીમે એનો વિકાસ થતો હોય છે, ગળાને ઝડપથી વિકાસ થતો હોય છે, બરાબર. તમને જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે લખવાનું છે. દાંત વિશે વધારે શોધો. તમારા મિત્રના દાંત જુઓ, શું તે જુદા પ્રકારના દાંત છે? તમારી નોટબુકમાં એક આગળનો અને એક પાછળનો દાંત દોરો. આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે કે તમારો દાંત છે એ પ્રમાણે તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તમને જેવો આવડ્યો એ પ્રમાણે તમારે દોરવાનો છે, અને દોર્યા પછી એનું અવલોકન કરવાનું છે. કેવી રીતે અવલોકન કરશો? તો ધારો કે આગળના દાંત અને પાછળના દાંતનો તમને ફોટો આપેલો છે. માનો કે આગળના જે દાંત છે એ શા માટે હોય છે? તો ખોરાકને ચીરવા માટેના હોય છે, એટલે કે એના ટુકડા કરવા માટેના હોય છે. અને જે પાછળના દાંત, એટલે કે જેને આપણે દાઢ કહીએ છીએ, તેનું કામ શું હોય છે? તો જે પણ આપણે ખોરાક ખાધો છે એનો ભૂકો કરવાનું કામ હોય છે. આગળના દાંતનો ટુકડા કરવાનો અને પાછળના દાંતનો ભૂકો કરવાનું કામ હોય છે. આ રીતના તમે તમારું અને તમારા મિત્રનું પણ લખી શકો છો. હવે આપેલું છે, કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય તો તમે જાફળ કેવી રીતે ખાઓ? અભિનય કરી બતાવો કે કેવી રીતે તમે ખાઓ છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે એકબીજાની સામે છીએ નહીં, એટલે આપણે આને આ લેખિત દ્વારા સમજીએ કે આગળના દાંતની મદદથી આપણે જમરૂખને કાપીને બટકું ભરીને ખાઈ શકીએ છીએ. પરંતુ જો આગળના દાંત ન હોય તો ચપ્પુની મદદથી જમરૂખના ટુકડા કરીને પાછળના દાંતની મદદથી ખાઈ શકાય છે. ઘણું સફરજન પણ એવું હોય છે, બધું આપણને કેવું છે કે એ જેવું લાયા એવું ધોઈને આપણે સીધું બટકાટી નાખીએ છીએ, બરાબર છે, અને આખે આખું. અને ઘણા એવા હોય છે જેને કાપીને ખાય છે, એટલે જે પ્રમાણે સગવડ હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરતા હોય છે.
તમારે આગળના દાંત છે પરંતુ પાછળનો એક પણ દાંત નથી, તમને કોઈ રોટલી આપે છે તે તમે કેવી રીતે ખાવ છો બતાવો. તો આવી પરિસ્થિતિમાં આપણે વૃદ્ધ વ્યક્તિઓની જેમ ખોરાક ખાવો પડશે. એટલે કે ઘણીવાર એવું બને છે કે એને દૂધમાં નાખીને પોચો કરી દેવામાં આવે છે, કાં તો જો રાંધેલું બનાવે તો અગાઉથી જ એને ઢીલું બનાવવામાં આવે છે. આ રીતના ઉપયોગ કરી અને આપણે ઢીલો કરીને વસ્તુ ખાઈ શકીએ છીએ. રોટલી આપે તો એને પણ કસામાં બોળીને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તમારા મોંમાં તમારે દાંત ન હોય તો કેવા લાગો તમારી નોટબુકમાં ચિત્ર દોરો. એ તમારે ચિત્ર તો કરવાનું છે, એના પહેલાં આપણે જોઈએ કે તમારા મોંમાં એક પણ દાંત નથી તો તમે કયા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો. જો એક પણ દાંત ન હોય તો આપણે એકદમ નરમ અને પોચી વસ્તુઓ તેમજ પ્રવાહી વસ્તુઓ જ ખાઈ શકીએ છીએ. ઘરડા માણસો પાસેથી જાણો કે તેઓએ દાંત હોતા નથી તો કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. તો ઘરડા માણસો કે જેને દાંત હોતા નથી તેઓ સખત વસ્તુઓ જેવી કે બદામ, પિસ્તા, અખરોટ વગેરે ખાઈ શકતા નથી. હા વિદ્યાર્થી મિત્રો, અંદર આપેલું છે કે તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરો, તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને તમારા વિસ્તારનું પક્ષી દોરતા ના આવડતું હોય તો મોર તો તમે બધાને દોરતા આવડતું જ હશે અને બધાએ જોયું જ હશે, તો તમે મોરનું ચિત્ર પણ દોરી શકો છો. તમને જેનું આવડે ને દોરી શકાય છે, પણ જો ના આવડે તો તમે મોરનું ચિત્ર એને દોરી શકો છો, એના અંગો વિશે લખી શકો છો. હવે આ જે પાઠ છે 16મો પાઠ અહીંયા પૂરો થાય છે, જેમાં આપણે ઘણી બધી વસ્તુ વિશે સમજ્યા. પક્ષી વિશે તો આપણે બધું સમજ્યા કે પક્ષીના ચાંચ કેવી હોય છે, કે પછી એનો ખોરાક કેવી રીતે લે છે, પ્રાણીના દાંત કેવા હોય છે, એના માળા પક્ષીના માળા કેવા હોય છે, આ બધા વિશે આપણે જાણકારી મેળવી. હવે આની જે નોંધ ને વધારાના પ્રશ્નો છે એનો જે પ્રમાણે તમને ફોટા મોકલાવું એ પ્રમાણે તમારે આસપાસની નોટ પણ લખવાનું છે, અને જે સ્વાધ્યાય પોથીમાં આવો એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. અને હવે તમારે પ્રકરણ 17 તેજલ અમદાવાદમાં છે એ વાંચીને તૈયાર રાખવાનું છે, જેથી હું તમને સમજાવું તો આના વિશે તમને વધારે ખ્યાલ આવે. આવજો વિદ્યાર્થી મિત્રો.